કરીશું વિધાનસભાના ચોમાસા સત્રની. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ. ભૂતિયા શિક્ષકો અંગે રાજ્ય સરકારનું નિવેદન. રાજ્યમાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે. 2019-22 દરમિયાન 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. 2023-24 વર્ષમાં 130 શિક્ષકો સામે નિયમો અનુસારની કાર્યવાહી કરાઈ છે. 10 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 12 શિક્ષકો, પાટણમાં કુલ 7 શિક્ષકો ગેરહાજર છે. જે પણ શિક્ષકો ગેરહાજર છે તેનો પગાર નથી ચૂકવાયો. દિયોદરના 2 શિક્ષકોનું રાજીનામું મંજૂર કરાયું છે. જે શિક્ષકો એનઓસી મેળવીને ગયા તેમની સામે કોઈ કાર્યવાહી નહીં. તો બનાસકાંઠામાં 12 શિક્ષકો અને પાટણમાં કુલ 7 શિક્ષકો ગેરહાજર છે. ખાસ તો શિક્ષકો કે જેઓ ગેરહાજર રહે છે તેમને લઈને હવે વિધાનસભામાં ચર્ચા ઉઠી છે. આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ખાસ કરીને ચોમાસા સત્રની અંદર. 3 દિવસીય જે ચોમાસા સત્રની શરૂઆત થઈ છે તેમાં શિક્ષકો જે ગેરહાજર રહે છે તેને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારબાદ ચાંદીપુરા વાયરસ પર પણ વિધાનસભામાં ચર્ચા શરૂ થઈ. ચાંદીપુરા વાયરસ અંગે રાજ્ય સરકારનું નિવેદન સામે આવ્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં 164 કેસ નોંધાયા છે. ચાંદીપુરાને કારણે 28ના મોત થયા છે. 63 બાળકો સ્વસ્થ થયા છે. 4 બાળકોની સારવાર ચાલી રહી છે. ચોમાસા સત્રમાં આ 2 મુદ્દા ખૂબ મહત્વપૂર્ણ. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, આજે વિધાનસભામાં ચોમાસા સત્રની અંદર આ 2 મુદ્દા ખાસ સામે આવ્યા છે. એક તો ચાંદીપુરા વાયરસ અને ગેરહાજર શિક્ષકો જે છે એમના. બિલકુલ, ગેરહાજર શિક્ષકોની અંદર સ્વાભાવિક રીતે રાજ્ય સરકારને સ્પષ્ટતા છે તે કરવી પડી છે. વિપક્ષનો આક્ષેપ છે કે 2003 થી આ કામ હતું કે ચાલી રહ્યું હતું, તેમ છતાં પણ સરકાર દ્વારા આંકડા કાન કરવામાં આવ્યા. પણ સરકાર દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે 2003 થી જેટલા પણ શિક્ષકો હતા એ ગેરહાજર હતા. તેમના અલગ અલગ જે નિયમો હોય છે તે હોય છે, પરંતુ એક સ્પષ્ટતા સરકારે આજે કરી દીધી છે કે જે પણ શિક્ષકો ફરજ ઉપર નથી તેમને કોઈ પણ પ્રકારનો પગાર છે તે ચૂકવવામાં નથી આવ્યો. પણ આ સાથેથી આ પ્રશ્ન શરૂ થયો હતો કેમ કે દાતાના જે ધારાસભ્ય હતા તેમના દ્વારા મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો. વર્તમાન સ્થિતિની વાત સરકારે કરી અને જ્યાં 60 શિક્ષકો છે તે અત્યારે પણ વિદેશ પ્રવાસે ગયા છે તે પ્રકારની સ્વીકાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. તેની સાથે જ 2019-2022 દરમિયાન ગેરહાજર હતા 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી હોવાની પણ વાત કરવામાં આવી છે. વર્તમાન સમયની પણ વાત કરી કે 2023-2024 130 શિક્ષકો છે કે જેની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. 10 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાની જો વાત કરવામાં આવે, બનાસકાંઠા અને પાટણમાં અત્યાર સુધીમાં 12, બનાસકાંઠામાં 12 અને પાટણમાં 7 શિક્ષકો ગેરહાજર રહ્યા છે અને 6 જ શિક્ષકો છે તેમને બરતરફ કરાયા છે. જ્યારે દિયોદરના 2 શિક્ષકોનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે. બાકીના 7 શિક્ષકો એવા હતા કે જે એનઓસી મેળવીને ગયા હતા, તો તેમની સામે કોઈ પણ કાર્યવાહી છે તે કરી શકાય નહીં. પરંતુ નિયમોથી સરકાર બંધાયેલી છે અને આજે સ્પષ્ટતા છે સરકાર કરી રહી છે. પણ ખબર છે કે અત્યાર સુધી આ કોઈ પણ ડેટા હતો એ સરકાર દ્વારા મૂકવામાં તો આવ્યો. જ્યારે મીડિયા દ્વારા મુહિમ ચલાવવામાં આવી ત્યારબાદ સરકારે આ ડેટા છે તે મૂક્યો છે. ચાંદીપુરમ વાયરસમાં પણ જે રીતની વાત આવી છે તે પ્રમાણે 164 કેસ કુલ નોંધાયા છે, પરંતુ તેની અંદરથી 28 કેસ એવા છે કે જે ચાંદીપુરમથી મૃત્યુ થયું છે. જ્યારે 63 બાળકોને બચાવી લીધા હોવાનો સરકારે દાવો કર્યો છે અને 4 બાળકો સારવાર હેઠળ હોવાની વાત સરકારે ગૃહમાં કરી છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે વિધાનસભાના ચોમાસા સત્રમાં ખાસ તો શિક્ષકના મુદ્દે સરકારે નિવેદન આપ્યું છે અને ચાંદીપુરા વાયરસને અંગે પણ માહિતી કેટલીક છે એ આપવામાં આવી છે. ખાસ તો જે શિક્ષકો વિદેશમાં છે એની સંખ્યા પણ કહેવામાં આવી છે. 60 જેટલા શિક્ષકો છે એ વિદેશમાં છે. જૂની પેન્શન